झटपट वार्ता. वार्तानो शीर्षक छे डिप्रेशन. लेखक डॉक्टर सुधीर शाह एडवोकेट. सुशांत सिंह राजपूत गम्मे तेटली निराशामां घेरायेलो होय पण एना जेवा युवान, अति धनिक अने ख्याति पामेला युवाने आपघात शा माटे कर्यो? ए वात अति प्रतिष्ठित अने धनवान साइकियाट्रिस्ट अरुणाबेनने समझाती नहोती. कंसल्टिंग रूममां बैठा बैठा तेओ એ એક્ટર, એની કારકિર્દી, આજુબાજુના સંજોગો આ સર્વેનો વિચાર કરી રહ્યા હતા. ત્યાં જ એમનો મોબાઈલ રણક્યો. અરુણ, આમ બપોરના ઓફિસ ટાઈમમાં ફોન કરવાની ફુરસત ક્યાંથી મળી? અરુણા, આ બધી વાત છોડ, જલ્દી ઘરે આવ, આપણા આનંદે સુસાઇડ કર્યો છે. હે? આટલું બોલતા તો અરુણાબેનના હાથમાંથી મોબાઈલ પડી ગયો. બાટલીમાંની બધી જ સ્લીપિંગ પિલ્સ આનંદ ગળી ગયો હતો. એ ગોળીઓ અસર કરે એ પહેલાં હોસ્પિટલમાં લઈ જઈ ઉપચાર કરવાથી આનંદ બચી ગયો. સુશાંત સિંહનો વિચાર પડતો મૂકીને પોતાના દીકરાએ જ આપઘાત કરવાનો પ્રયત્ન કેમ કર્યો એનો અરુણાબેન વિચાર કરવા લાગ્યા. આખા ગામને ડિપ્રેશનમાંથી ઉગરવાની સલાહ આપતા અરુણાબેનને એમનો પોતાનો જ દીકરો ડિપ્રેશનમાં સરી પડ્યો હતો એની જાણ ન થઈ. પહેલાં આવી છોકરી મારા ઘરમાં જોઈએ જ નહીં, આવું જણાવીને અરુણાબેને આનંદના અંજુ જોડેના પ્રેમ સંબંધનો વિરોધ કર્યો હતો. પરીક્ષામાં ફક્ત 72% જ કેમ આવ્યા? તારા દોસ્તોના તો 75-80% આવ્યા છે. તારું ભણવામાં બિલકુલ ધ્યાન જ નથી. અને છેવટે આનંદ ઓડિશનની ટેસ્ટમાં ફેલ થયો એટલે તું તો ભણવામાં પણ પાછળ અને તને ગમતી એક્ટિંગની એક્ટિવિટીમાં પણ પાછળ. જિંદગીમાં તું કંઈ જ કરી નહીં શકે. પેશન્ટોને તમારે તમારા સંતાનોને વખોડવા ન જોઈએ, એમની અણઆવડત માટે ટીકા કરવી ન જોઈએ, એમને પ્રોત્સાહન આપવું જોઈએ, નહીં તો તેઓ ડિપ્રેશનમાં આવી જઈને આડુઓળું કરી બેસશે. આવી સલાહ આપનારા અરુણાબેને આનંદ જ્યારે ઘરે આવ્યો ત્યારે એને આપઘાતનો પ્રયત્ન કરવા બદલ ખૂબ ખૂબ ધમકાવ્યો. અને એ રાત્રિએ આનંદે ગળે ફાંસો ખાધો.